चिराग गोस्वामी अने तमे जे रह्या छो मारी यूट्यूब चेनल दसनाम एज्युकेशन। तो पहला वीडियो में एटले के आगळना वीडियो में छे आपणे थोड़ी पार्ट ऑफ स्पीच विशे छे माहिती लीधी थी, जे माहितीने छे आगळ वधारता छे आपणे हवे थोड़ा ए पछीना टॉपिक छे एना विशे थोड़ी चर्चा करशुं। पार्ट ऑफ स्पीच नी अंदर आपणे छे एक्शन वर्ड विशे छे माहिती लीधी थी, जे छे कम्प्लीटली आपणे ए वीडियो में पूरी करी हती। एज वीडियो ने छे आगळ वधारता बीजो टॉपिक एनो ऑक्सिलरी वर्ब, जेना विषे छे ई आपणे आ वीडियो ने अंदर बात करवाना छे। ऑक्सिलरी अने खास करीने बे जेना प्रकार हता, ऑक्सिलरी अने मॉडल ऑक्सिलरी, एना विषे छे बधी माहिती आपणे आ वीडियो में मेळवाना छे। तो तमने छे जो मारी यूट्यूब चेनल गमती होय अने एना वीडियो छे सारा लागता होय तो प्लीज एक लाइक करजो, सब्सक्राइब अने शेर करवानो भूलता नहीं। आपणे आगळ वधीएमां तो आजनो टॉपिक हतो आपणो ऑक्सिलरी वर्ब। हवे ऑक्सिलरी वर्ब छे ई शुं छे, बधा टॉपिक ने छे आपणे ई रीतना समझवाना छे। मूलभूत रीते एनी अंदर छे ई शुं शुं रहेलुं छे, शुं छे, केवा होय छे, क्या प्रकारना होय छे, एनो उपयोग क्यां क्यां थाय छे, आ बधी माहिती आपणे लेवाना छे। तो ऑक्सिलरी वर्ब छे ई शुं छे अने एनो उपयोग शुं કેટલા છે આ બધી માહિતી છે આપણે એની અંદર લેશું। તો જેવી રીતના આપણે વાત કરી હતી કે એક્શન વર્બ છે એ છે ઈ ક્રિયાદર્શક શબ્દ છે, એટલે કે વાક્યમાં જે શબ્દ છે ઈ ક્રિયા દર્શાવે છે એને આપણે એક્શન વર્બ કહીએ છીએ। તો એવી રીતના આ ઓક્ઝિલરી વર્બનું કામ શું છે, એટલે કે એને કોને ઓક્ઝિલરી વર્બ કહેવામાં આવે છે? ઓક્ઝિલરી વર્બ નામ તો આપણે ઓળખીએ છીએ સારી રીતે, થોડા ઉદાહરણો આપી છે એટલે તમને સમજાઈ પણ જશે કે આ બધા ઓક્ઝિલરી વર્બ છે। કદાચ પહેલા એમ લાગતું કે ઓક્ઝિલરી વર્બ એટલે કયું વર્બ, બધા આપણે પરિચિત છીએ બધાથી, પણ થોડુંક છે ઈ એનું જે પાયાનું જ્ઞાન હોવું જોઈએ આપણી પાસે નથી, એટલે એ જ છે આપણને મળેલી એ જ હતું છે આ વિડીયો। તો ઓક્ઝિલરી વર્બ એટલે એવા વર્બ કે જે છે ઈ વાક્યમાં તો હોય છે પણ માત્ર ને માત્ર છે ઈ સહાયરૂપ છે થતા હોય, જેને આપણે હેલ્પિંગ વર્બ પણ છે કહીએ છીએ, એટલે કે એમાં કોઈ ક્રિયા થતી હોતી નથી। જેવી રીતના એક્શન વર્બમાં ક્રિયા થતી હતી, અહીંયા કોઈ ક્રિયા થતી હશે નહીં, એ માત્ર વાક્યમાં રહી અને એક્શન વર્બને છે ઈ હેલ્પ કરતા હશે, એટલે કે એને હેલ્પિંગ વર્બ, ગુજરાતીમાં એને આપણે સહાયકારક ક્રિયા પણ કહીએ છીએ, બરાબર છે? એટલે તો ઓક્ઝિલરી વર્બ કોને કહેવાય આવું આપણને પૂછવામાં આવે તો શું કહેશું આપણે, કે જે વાક્યમાં રહી અને મુખ્ય ક્રિયાપદને સહાયરૂપ બને છે એવા ક્રિયાપદને ઓક્ઝિલરી વર્બ કહેવામાં આવે છે, બરાબર છે? હવે એક્શન વર્બ તો ઘણા બધા હતા, આપણે વાત કરી હતી કે ભાઈ ક્રિયા દર્શાવતા બધા શબ્દો છે એક્શન વર્બ છે, પણ ઓક્ઝિલરી વર્બ છે ઘણા બધા છે નહીં, ઓક્ઝિલરી વર્બ માત્ર ત્રણ જ છે। કયા કયા? ઓકે, એક છે ટુ બી, બીજું છે ટુ હેવ અને ટુ ડુ, આ ત્રણ જ છે ઈ મુખ્ય છે ઈ ઓક્ઝિલરી વર્બ છે, બરાબર છે? હવે જેવી રીતના આપણે એક્શન વર્બના છે ભાગ પાડ્યા હતા, એટલે કે ટૂંકમાં એના ફોર્મ છે ઈ બનાવ્યા હતા અલગ અલગ કાળ પ્રમાણે, એ જ રીતના છે ઈ આ ટુ બી, ટુ હેવ અને ટુ ડુ આ ત્રણેયના પણ છે ઈ એ જ પ્રકારના ફોર્મ અલગ અલગ છે ઈ બનાવી શકાય છે। જે ફોર્મ માટે આપણે કોષ્ટક દોરેલ હતું તો અહીંયા પણ છે એવું જ એક કોષ્ટક છે બનાવ્યું, અને જે આપણે એને સમજશું પહેલું ફોર્મ હતું બધાને યાદ હશે પ્રેઝન્ટ ફોર્મ, બીજું હતું પાસ્ટ ફોર્મ, ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, ચોથું પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ અને છેલ્લું હતું ઇન્ફિનિટિવ ફોર્મ। આ પાંચ પ્રકારના ફોર્મ છે આપણે એક્શન વર્બમાં જોયા હતા, બધાનું ગુજરાતી પણ મેં સમજાવેલું હતું, અને એ વિડીયો કદાચ તમને ન મળેલો હોય તો એના માટેની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં છે એ મૂકી દઈશ, એમાંથી તમે આનો પ્રથમ ભાગ છે એટલે કે પ્રથમ વિડીયો છે એ જોઈ શકશો। અહીં આપણે છે આની વાત કરીએ છીએ તો આને પણ છે ટેબલ છે બનાવી નાખ્યું, જેથી કરીને છે સરળતાથી આપણને સમજવામાં આવે, મારી પાસે અહીંયા સ્કેલ નથી એટલે ટેબલ છે એ વ્યવસ્થિત નહીં બને, પણ આપણે કામ ચલાવ છે ટેબલ બનાવી લઈએ અહીંયા। ટુ બી ના પ્રેઝન્ટ કયા કયા છે મોટા ભાગના છે ખબર હશે, એમ ઇઝ અને આર, એમ ઇઝ આર આ બધા છે ટુ બી ના પ્રેઝન્ટ ફોર્મ છે। એવી જ રીતના ટુ હેવ ના તો બે છે હેવ અને હેઝ,
to do ना, do अने does आम आपड़े छे ही वार के लिए दी s के s लगावेलो शब्द छे ए present form गणवामां आवे छे तमे जोई शको छो के do छे एने es लगावी अने छे ही does छे ही करवामां आव्युं छे do छे ए एक एवुं क्रियापद छे जे छे ही action verb मां पण वपराय छे तमे जोता हशो do एटले कोई पण क्रिया करवी आवुं गुजराती थाय छे एटले के आ क्रियादर्शक पण छे अने auxiliary पण छे ज्यारे auxiliary होय छे त्यारे एनो कोई meaning निकळतो होतो नथी एटले के एनो अर्थ कंई नथी निकळतो होतो જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે હોય એટલે કે એક્શન વર્બ તરીકે હોય છે ત્યારે છે જે તે ક્રિયા કરવી આવો અર્થ છે એનો નીકળતો હોય છે પાસ્ટ ફોર્મ હવે ટુ બી ના છે પાસ્ટ ફોર્મ એમિઝાનું પાસ્ટ ફોર્મ આપણને બધા ખબર હશે શું થાય છે વોઝ અને વેર એ વેઝનું પાસ્ટ ફોર્મ થશે હેડ અને ડુ ડઝનું થશે ડી આ છે એના પાસ્ટ ફોર્મ બનશે પાસ્ટ પાર્ટિસિપલ તો પાસ્ટ પાર્ટિસિપલ બનાવવા પણ સરળ છે આપણે જે એક્શન એક્શન વર્બનાથી પાસ્ટ પાર્ટિસિપલ બનાવ્યો ત્યારે છે અમે તમને કીધું કે એક પ્રત્યય છે કીધો તો એ જ પ્રત્યયનો ઉપયોગ અહીં થશે en કોઈ પણ મુખ્ય ક્રિયાપદની પાછળ en લાગેલો હોય તો એનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ હોય છે તો અહીંયા મુખ્ય ક્રિયાપદ છે બી હવે એને છે en લગાવી દઈએ આપણે એટલે શું થઈ જશે બીન બરાબર છે અને બીન છે એ આપણે ક્યાં વાત કરી તે પ્રમાણે કોઈ પણ પૂર્ણકાળ અને પાસ્ટ સોરી પેસિવ વોઇસ ની અંદર છે એનો ઉપયોગ થતો છે હેવ હેઝ અહીંયા છે હેડ થશે અને ડુ બી છે એનું થશે ડન પ્રેઝન્ટ પાર્ટિસિપલ એકદમ સેલા છે આ બંને ફોર્મ છે એકદમ સેલા છે આપણે વાત કરી હતી એક્શન વર્બમાં એ જ રીતના છે બનશે પાછળ આઈએનજી લગાવો પ્રેઝન્ટ પાર્ટિસિપલ બનાવવા માટે મુખ્ય ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવી દેવાનું તો બી છે દાખલા તરીકે તો બી ની પાછળ આઈએનજી લગાવી દઈએ એટલે શું થઈ જશે બીન હેવ છે એની પાછળ આઈએનજી લગાવી દઈએ તો થશે હેવિંગ અને ડુ ની પાછળ આઈએનજી લગાવી દઈએ તો થશે ડુઇંગ ઇન્ફિનિટિવ એ જ રીતના આગળ ટુ લગાવવાથી મુખ્ય ક્રિયાપદને ટુ લગાવી દઈએ એટલે છે થઈ જશે ટુ બી ટુ હેવ અને ટુ ડુ તો જે મુખ્ય છે ઓક્સિલરી વર્બ આપણી પાસે ત્રણ મળ્યા એના આટલા બધા છે એ ફોર્મ છે એ બને છે આ બધા ફોર્મ છે એ આપણે કાળની અંદર એનો ઉપયોગ છે કરવાનો હોય છે અલગ અલગ કાળમાં અલગ અલગ ક્રિયાપદોનો ઉપયોગ થતો હોય છે તો આશા રાખું છું કે આ બધા ઓક્સિલરી વર્બ છે એ આપણે છે પાકા કરશું જેથી કરીને છે આપણને કાળ છે એ સમજવામાં છે સરળતા રહે તમને બીજી વાત કહી દઉં કે આ જે પાર્ટ ઓફ સ્પીચના અંગોની વિશેની વાત છે જે કંઈ એ બધા ટોપિક પૂરા થાય પછી છે આપણે ટેન્સ ઉપર જવાના છે એટલે કે કાળ શીખવાના છે જે મોટા ભાગના ગુજરાતના વિદ્યાર્થીઓ એટલે કે ટૂંકમાં આપણા અહીંના છે વિદ્યાર્થીઓ છે એને બહુ તકલીફ થતી હોય છે ટેન્સ સમજવામાં તો ટેન્સને એકદમ સરળતાથી છે આપણે સમજશું પણ આ બધી વસ્તુ આપણને આવડતી હશે તો આપણે એને સરળતાથી સમજી શકશું એટલે કે એક્શન વર્બ ઓક્સિલરી વર્બ અને મોડલ ઓક્સિલરી આ ત્રણ વસ્તુ છે આવડશે એટલે છે ટેન્સ છે એ તમારા 80% છે એ તમને ઓટોમેટિકલી છે સમજાવવા મળશે તો આપણે ઓક્સિલરી વર્બ વિશે થોડી માહિતી લઈ લીધી એના અલગ અલગ ફોર્મ પણ છે સમજી લીધા હવે એ ફોર્મ છે એ આ પણ બધું બેઝિક નોલેજ જ છે આપણું બરાબર છે કે ફોર્મ છે એ ક્યાં વપરાય છે કાળમાં તો વપરાય છે અલગ અલગ કાળમાં પણ કેવા સર્વનામની સાથે કયું ક્રિયાપદ છે વપરાય છે એની ટૂંકમાં થોડી એવી માહિતી લઈએ આપણે કે દાખલા તરીકે એમ ઇઝ અને આર આ ત્રણ ક્રિયાપદો છે તો આ છે એ વાક્યમાં કેવી રીતના વપરાય છે એટલે કે કયા સર્વનામની સાથે કયું વપરાય છે એના વિશે થોડી માહિતી લઈએ તો આ એમ ક્રિયાપદ છે એ માત્ર એક આઈ સાથે જ વપરાય છે બીજા કોઈ સાથે વપરાશે નહીં ઇઝ તો કે ત્રીજો પુરુષ એક વચન ત્રીજો પુરુષ એક વચન ની અંદર કયા કયા સર્વનામો આવે તો હી સી ઇટ અથવા તો કોઈ પણ નામ દાખલા તરીકે મારું નામ લો ચિરાગ તો ચિરાગ ની સાથે છે આપણે આમાંથી કોઈ સર્વનામ સોરી વર્બ છે વાપરવો હોય તો શું વાપરવું પડશે ઇઝ એટલે કે આ બધાની સાથે છે આપણે ઇઝ વાપરી શકાય દાખલા તરીકે હી ઇઝ અ ટીચર સમજાય છે એટલે કે ટૂંકમાં આમાંથી કોઈ પણ છે એ સર્વનામ કે કોઈ નામ આ પ્રકારે આપેલું હોય એની સાથે ક્રિયાપદ તરીકે આપણે ઓક્ઝિલરી વર્બ તરીકે છે એ ઇઝ છે એ મૂકી શકીએ હી ઇઝ અ
टीचर એવી રીતના આઈ ની સાથે એમ જ આવશે બીજું કોઈ આવશે નહીં અને આ તો કે આ ને પણ સમજવું સૌથી જરૂરી છે કે કોઈ પણ છે ઈ બહુવચન સર્વનામ હોય તો એની સાથે છે આર વાપરી શકાય અને એક હા બીજું કે એક યુ સર્વનામ એવું છે કે એકવચન અને બહુવચનમાં બંનેમાં યુ જ રહે છે તો એના માટે છે ઈ યુ સાથે છે હંમેશા આર જ આવે એ સિવાય બહુવચન કોઈ પણ હોય દાખલા તરીકે ધે છે વી છે અથવા તો કોઈ બહુવચન નામ હોય દાખલા તરીકે બોયઝ તો આ બધાની સાથે છે શું આપી શકશું આપણે આર વપરાશે દાખલા તરીકે બોયઝ આર પ્લેઇંગ છોકરાઓ રમી રહ્યા છે તો એમ ઇઝ અને આર આ બધાને છે આ રીતના વપરાશે તેવી જ રીતના આગળ વધીએ તો વોઝ અને વેર આ તો એકદમ સરળ છે એકવચન અને બહુવચન કોઈ પણ છે એકવચન સર્વનામ કે નામ હોય એની સાથે છે વોઝ વાપરી શકાય છે બહુવચન કોઈ પણ હોય તો એની સાથે વેર વાપરવાનું અહીંયા પણ એ જ વસ્તુ લાગુ પડે છે યુ છે એ કેવું છે જેની સાથે વેર જ આવે છે એકવચન હોય તે બહુવચન થાય ત્યાર પછી બીન તો બીન છે ઈ આપણે વાત કરી હતી એ પ્રમાણે કે બીન છે એનો ઉપયોગ છે ક્યાં થશે તો કે માત્ર ને માત્ર પૂર્ણ કાળની અંદર અને કોઈ પણ કાળ છે કોઈ પણ કાળ નહીં પણ પૂર્ણ કાળની અંદર છે ઈ આનો છે ઈ બીનનો ઉપયોગ છે કરવામાં આવશે એ પણ ખાસ કરીને વાક્યને પેસિવ વોઇસ બનાવવાનું હશે ત્યારે વધુ પડતો એનો ઉપયોગ થશે બી છે બીન છે બીનનો પણ પેસિવ વોઇસમાં ઉપયોગ થાય છે પણ એ છે કે માં તો કે ચાલુ કાળ આ પૂર્ણ કાળમાં કરાય છે આ છે ઈ ચાલુ કાળમાં વપરાય છે જેની વિસ્તારમાં માહિતી આપણે કાળ શીખશું ત્યારે છે વધારે મળશે ઇન્ફિનિટિવ ફોર્મ તો આપણને ખબર જ છે મેં તમને ત્યારે પણ ઉદાહરણ આપીને સમજાવ્યું હતું આગળના વિડીયોમાં કે ઇન્ફિનિટિવ ફોર્મ છે એનો ઉપયોગ થાય છે પણ એનો જો જરૂરિયાત હોય તો જ એનો વપરાય છે બાકી વપરાતું નથી એ રીતના હેવ અને હેઝ તો હેવ હેઝમાં પણ એવી રીતના છે કે હેવ છે એ કોની કોની સાથે વપરાય છે આઈ સાથે વપરાય યુ સાથે વપરાય બીજા જે કંઈ સર્વનામો છે દાખલા તરીકે વી છે ધે છે આ બધાની સાથે છે ઈ હેવ વાપરી શકાય છે તો હેઝ તો કે હેઝ એક સમજી લે એટલે બાકીના બધાની સાથે છે એવો વપરાશ તો હેઝ કોની સાથે વપરાશે તો કે ત્રીજો પુરુષ એક વચન ત્રીજો પુરુષ એક વચન આગળ વાત કરી હતી એ પ્રમાણે હી શી અથવા ઇટ અથવા તો કોઈ પણ નામ આ બધાની સાથે છે શું આવશે હંમેશા હેઝ વપરાશે તો આ ત્રણ અને કોઈ નામ આ સિવાયનું જે કંઈ પાછળ બાકી રહે છે એ બધાની સાથે છે શું આવશે તો કે હેવ વપરાશે સમજાય છે બરાબર તો ત્યાર પછી હેડ તો હેડ છે એ તો એક જ રૂપ છે એટલે દરેકની સાથે હેડ વાપરી શકાય છે પણ ભૂતકાળની અંદર વર્તમાનમાં કંઈ હેડ વપરાતું નથી એવી જ રીતના ડૂડલ્સ તો ડૂ અને ડઝ મોટા ભાગે સાદા વર્તમાનકાળમાં જ વપરાય છે અને એમાં પણ છે નિયમ છે કે ડઝ ક્યાં વપરાશે તો કે ત્રીજા પુરુષ એક વચનની સાથે બાકી કોઈ સાથે વપરાશે નહીં એટલે કે જ્યાં જ્યાં હેઝ વાપરી શકીએ આપણે ત્યાં છે એ ડઝ વાપરી શકીએ પરંતુ માત્ર ને માત્ર સાદા વર્તમાનકાળમાં બીજા એક કાળમાં ડઝ વપરાતું નથી જ્યારે ડૂ છે એ સાદા ભવિષ્યકાળમાં વાપરી શકાય છે સાદા વર્તમાનકાળમાં પણ વાપરી શકાય છે પરંતુ કેમાં તો હી શી અને ઇટ અને કોઈ પણ નામ આ સિવાયનું છે કંઈ પણ છે હોય એની સાથે છે આપણે ડૂનો ઉપયોગ છે કરી શકીએ હવે એનું ભૂતકાળનું રૂપ તો કે ડીડ હવે ડીડ એક જ છે એટલે છે એ દરેકની સાથે વાપરી શકાશે પરંતુ ક્યાં તો કે માત્ર ને માત્ર સાદા ભૂતકાળમાં છે એટલે કે આ એક ક્રિયાપદ એવું છે આમ તો દરેક ક્રિયાપદ યાદ રાખવા હોય તો આવી થોડી થોડી માહિતી યાદ રાખીએ આપણે તો પણ યાદ રહી જાય દાખલા તરીકે ડીડ છે તો ડીડનો ઉપયોગ માત્ર ને માત્ર સાદા ભૂતકાળમાં થાય છે બીજા એક કાળમાં ડીડનો ઉપયોગ કરી શકાતો નથી એ જ રીતના છે ડઝ પણ હતું કે ડઝનો ઉપયોગ માત્ર ને માત્ર સાદા વર્તમાન કાળમાં થાય છે એ સિવાય કોઈ પણ કાળમાં ડઝનો ઉપયોગ છે કરી શકાતો નથી તો મિત્રો એ તો બધી વાત હતી ઓક્સિલરી વર્બની હવે એનો ત્રીજો પ્રકાર પણ આપણે આમાં છે શીખી લઈએ મોડલ ઓક્સિલરી વર્બ મોડલ ઓક્સિલરી વર્બ શું છે અને કેવી રીતના વપરાય છે તો
मोडल ऑक्सिलरी वे ऑक्सिलरी छे आपन એટલે કે જેમાં છે કોઈ ક્રિયા થતી નથી આવું કંઈ થતું નથી માત્ર સહાયરૂપ છે આવા જ ક્રિયાપદો છે પણ થોડા છે અલગ છે એટલા માટે એને અલગ પ્રકારમાં આપણે રાખેલા છે મોડલ ઓક્ઝિલરી વર્બ છે શું છે તો કે એવા ક્રિયાપદો કે જે છે વાક્યમાં રહી કોઈ ને કોઈ પ્રકારનો ભાવ દર્શાવે છે જેમાંથી કોઈ પ્રોપર એનો મીનિંગ છે કાઢી શકાતો નથી માત્ર ને માત્ર છે કોઈ ને કોઈ પ્રકારનો ભાવ છે દર્શાવશે વાક્ય બરાબર છે એવા બધા ક્રિયાપદો છે એને છે એ મોડલ ઓક્ઝિલરી વર્બ કહેવામાં આવે બીજું એક મહત્વની વાત મોડલ ઓક્ઝિલરી વર્બ વિશે કે મોડલ ઓક્ઝિલરી વર્બ ક્યારેય પણ છે એ એકલા વાપરી શકાતા નથી એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બની સાથે બીજું ક્રિયાપદ છે હંમેશા એની સાથે હશે એના વગર છે એનો ઉપયોગ કરી શકાતો નથી બરાબર છે હવે એ મોડલ ઓક્ઝિલરી વર્બ કેટલા છે અને કયા કયા છે એના વિશે થોડીક માહિતી લઈ લઈએ તો can, may, shall, will વગેરે હવે આના પાસ્ટ ફોર્મ પણ થઈ છે તો એ પણ સાથે સાથે જોતા જઈએ આપણે દાખલા તરીકે કેન છે તો એનું પાસ્ટ ફોર્મ થઈ છે could may નું થઈ છે might shall નું થશે should will નું થશે would એ સિવાય મસ્ટ મસ્ટ નું પાસ્ટ ફોર્મ છે મસ્ટ થાય છે એટલે આપણે લખતા નથી પછી છે ઓટ ટુ યુઝ ટુ હેવ ટુ હેઝ ટુ અને હેડ ટુ આમાં છે આપણને આના ઉપર ખબર પડી જશે કે હેવ ટુ અને હેઝ ટુ છે શું છે વર્તમાનના રૂપ છે અને પાસ્ટ ફોર્મ થાય છે હેડ ટુ બરાબર છે એટલે ભૂતકાળમાં છે એનો ઉપયોગ કરવાનો હોય તો હેડ ટુ નો ઉપયોગ છે કરવો પડે હવે આની ટૂંકમાં છે માહિતી આપણે અત્યારે લઈ લઈએ કારણ કે જેમ જેમ આનો ઉપયોગ આવતો જશે એમ એમ છે આપણે એના વિશે વિસ્તારથી માહિતી લઈશું અત્યારે માત્ર ટૂંકમાં માહિતી લઈ લઈએ તો દાખલા તરીકે કેન અને કુડ આ છે એ શું દર્શાવે છે તો કે એ કોઈ ને કોઈ પ્રકારની શક્તિમત્તા દર્શાવે છે કેપેસિટી શક્તિમત્તા છે દર્શાવે છે દાખલા તરીકે I can read English. I can read English. ગુજરાતી શું છે હું અંગ્રેજી વાંચી શકું છું તો શકું છું કોઈ વસ્તુ હું કરી શકું છું મારા ત્યાં થઈ શકે છે આવી કોઈ પણ વાત જ્યારે જ્યારે આવે ત્યારે છે એ શું આવશે એમાં કેન નો ઉપયોગ છે કરવો પડશે હવે એનું છે એ પાસ્ટ ફોર્મ થાય છે કુડ દાખલા તરીકે કેનની જગ્યાએ કુડ મૂકી દઈએ આપણે તો શું થાય છે કે હું અંગ્રેજી વાંચી શકતો હતો બરાબર છે એટલે ભૂતકાળ જ્યારે જ્યારે આવે ત્યારે છે એ કુડ નો ઉપયોગ થાય છે વર્તમાન કે ભવિષ્યમાં વાત હોય ત્યારે કેન નો ઉપયોગ થશે એવી જ રીતના મે અને માઇટ તો આ છે એ શક્તિમત્તા હતી તો એવી રીતના છે એ મે અને માઇટ છે એ પોસિબિલિટી દર્શાવે છે પોસિબિલિટી એટલે તો કે શક્યતા શક્યતા છે દર્શાવશે કોઈ વસ્તુ થવાની સંભાવના છે શક્યતા છે આવું દર્શાવવાનું થાય જ્યારે જ્યારે ત્યારે છે એ મે અથવા માઇટ નો ઉપયોગ છે એનો કરવો પડે દાખલા તરીકે ઇટ મે રેઇન ટુડે આજે કદાચ વરસાદ આવે કદાચ જો એની અંદર છે શું છે શક્યતા છે એટલે કે વરસાદ અત્યારે છે નહીં પરંતુ આવવાની શક્યતા છે ઇટ મે રેઇન ટુડે તો આવી રીતના છે જો ભૂતકાળની વાત કોઈ પણ હોય તો માઇટ નો ઉપયોગ આપણે કરી શકીએ એટલે કે મે અને માઇટ છે શું દર્શાવે છે શક્યતા દર્શાવે છે કેન અને કુડ છે શક્તિમત્તા દર્શાવે છે સેલ અને શું વિલ અને વુડ આ બંને આમ તો છે એ ભવિષ્યકાળની અંદર વપરાય છે એટલે કે દાખલા તરીકે સેલ અને વિલની વાત કરીએ આપણે તો સાદા ભવિષ્યકાળમાં એટલે કોઈ પણ ભવિષ્યકાળમાં આનો ઉપયોગ છે જોવા મળશે તો એક તો ભવિષ્યકાળ પણ દર્શાવે છે અને બીજું તો કે એની સાથે છે એ કોઈ ને કોઈ પ્રકારના અલગ અલગ બીજા ભાવો પણ દર્શાવે છે દાખલા તરીકે શુભની વાત કરીએ આપણે તો એ આપણને છે એ એક ચોક્કસ પ્રકારની ફરજ દર્શાવે છે કે ફરજનો મતલબ છે શું થાય
કે દાખલા તરીકે આપણને એમ કહેવામાં આવે કે ભાઈ આ વસ્તુ આપણે કરવી જોઈએ, આપણે છે કોઈ દાખલા તરીકે આપણે આપણા દેશને ચાહવો જોઈએ, આપણે નિયમિત વાંચન કરવું જોઈએ, તો આવી જ્યારે જ્યારે વાત કરવામાં આવે ત્યારે છે એની અંદર શેષનો ઉપયોગ કરવો પડે, આપણે શુદ્ધનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે ઉદાહરણ લઈને સમજીએ આપણે કે વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ, આપણે આપણા પેરેન્ટ્સ છે એમને માન સન્માન આપવું જોઈએ. રિસ્પેક્ટ એટલે માન સન્માન. શું જોઈએ આવો છે કહેવાય કે બરાબર છે, એટલે એવી રીતના અલગ અલગ અર્થમાં છે આનો ઉપયોગ થાય છે. ગુડ છે એ પણ છે આ જ રીતના ઉપયોગમાં આવે છે, ત્યારે છે ચોક્કસ ફરજ છે નથી હોતી, અચોક્કસ ફરજ હોય છે. એટલે સામાન્ય અર્થમાં જે જ્યારે એનો ઉપયોગ છે કરવાનો થાય ત્યારે છે કરી શકાય છે. મસ્ટ, તો મસ્ટ છે એ આ બંને કરતાં થોડું આગળ પડતું છે, એટલે કે ટૂંકમાં એક પ્રકારનું ચોક્કસતા, કોઈ પણ વસ્તુ ચોક્કસતા છે થવાની જ છે આવું દર્શાવવા માટે છે એ મસ્ટનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે ઉદાહરણ લઈને આપણે સમજીએ કે યુ મસ્ટ ગો, યુ મસ્ટ ગો એટલે કે તમારે જવું જ જોઈએ કોઈ જગ્યાએ. ભારપૂર્વક છે કહેવામાં આવતું ભાઈ તમારે આ જગ્યાએ જવું જ જોઈએ, તો એવું કહેવા માટે છે એ મસ્ટનો ઉપયોગ છે એમાં કરી શકાય છે. ઓટ ટુ એ પણ છે એક પ્રકારનો છે મસ્ટ જેવો જ અર્થ છે, એટલે કે ટૂંકમાં મસ્ટ અને ઓટ ટુ ને એકબીજાની જગ્યાએ છે વાપરી શકાય છે. અને શુડની જગ્યાએ ઘણી જગ્યાએ વાપરી શકે. અંગ્રેજી ભાષા એ પ્રકારની છે, આમાં કદાચ છે એ મોડલ ઓબ્ઝર્વરી વર્બો છે, એને કદાચ તમે છે એ એકની જગ્યાએ બીજા અર્થમાં છે લઈ લો તો કોઈ એટલો બધો ફરક પડતો. ત્યાર પછી યુઝ ટુ, તો કે યુઝ ટુ છે એનો અર્થ થાય છે થી કહેવાય, એટલે કે કોઈ વસ્તુ થી આપણે ટેવાયેલા છીએ આવું દર્શાવવાનું થાય છે, ત્યારે છે એમાં યુઝ ટુ નો ઉપયોગ થાય. દાખલા તરીકે હું ચા પીવા ટેવાયેલો છું, તો આપણે ઇંગ્લિશમાં શું કહેશું, આ યુઝ ટુ ડ્રિંક ટી, બરાબર છે. થી ટેવાયેલા છીએ આપણે આવું દર્શાવવા માટે યુઝ ટુ નો ઉપયોગ કરી શકાય છે. અને છેલ્લે છે હેવ ટુ, હેસ ટુ અને હેડ ટુ, આ ત્રણે છે પણ એક પ્રકારની ફરજ દર્શાવે છે, પણ એ ફરજ કેવી છે, તો કે અચોક્કસ, અચોક્કસ છે. એટલે કે ઉદાહરણ તરીકે સમજીએ આપણે તો કોઈ ક્રિયા છે એ પ્રકારની છે કે જેમાં એ ક્રિયા કરવાનું ઈચ્છા આપણને છે નહીં, પરંતુ આપણે એ ક્રિયા છે એ કરવી પડે એમ છે, તો એવું દર્શાવવા માટે છે એ હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ નો ઉપયોગ છે એ કરી શકાય છે. ઉદાહરણ સમજીએ આપણે વધારે કે દાખલા તરીકે આઈ હેવ ટુ ગો વિથ હિમ, મારે એની સાથે જવું પડશે, એટલે ટૂંકમાં જો જવાની ઈચ્છા છે નહીં તેમ છતાં છે જવું પડશે આવું દર્શાવવા માટે છે એ હેવ ટુ નો ઉપયોગ છે અહીંયા. તો હવે આ હેવ ટુ નો ઉપયોગ છે સમજાઈ ગયો આપણને, તો હેઝ ટુ અને હેડ ટુ નો ઉપયોગ તો ઓટોમેટિકલી સમજી જશે, કારણ કે હેવ ટુ છે એવી રીતના હેઝ ટુ, તો હેઝ ટુ છે એ હોય તો શું થાય અહીંયા, તો કે અહીંયા છે એ કોઈ પણ બીજો આવી જાય. દાખલા તરીકે અહીંયા સી મૂકીએ, સી થઈ જઈએ હેઝ થઈ જાય, સી હેઝ ટુ ગો વિથ હિમ, તેને તેની સાથે જવું પડશે. અને હેડ હોય તો ભૂતકાળ થઈ જશે, બીજું કંઈ થશે નહીં, અહીંયા હેડ છે યાર દાખલા તરીકે, તો થઈ શું થશે, તો કે શી હેડ ટુ ગો વિથ હિમ, એને એની સાથે જવું પડ્યું, જવાની ઈચ્છા નહોતી પરંતુ જવું પડ્યું, તો એ રીતના છે આનો બધાનો ઉપયોગ છે થાય છે. તો મોટાભાગના છે એની અંદર આવી ગયા, જેનો આપણે સામાન્ય અર્થ જે કાંઈ છે, સામાન્ય ઉપયોગ જે કાંઈ હતો એ બધો આપણે છે એક એક ઉદાહરણ સાથે છે સેમ. આશા રાખું છું કે આ વિડીયો પણ તમને ગમ્યો હશે, અને હજી પણ તમે છે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને પણ છે એ શેર કરો, ગમ્યો હોય તો લાઈક કરો, વધુ માહિતી અથવા તો કોઈ વસ્તુ ન સમજાણી હોય તો કમેન્ટ બોક્સમાં લખી અને મને છે કમેન્ટ આપો, તો એ બધી જે કંઈ ક્ષતિ રહી ગઈ હોય એ પૂર્તિ કરવાનો પ્રયત્ન કરીશ.